પીગાળેલ દ્રાવણના જે વિદ્યુત વિભાજન કોષો છે એને શ્રેણીબદ્ધ કરવાના છે. શ્રેણીમાં જોડાણ આપી દઈશું આ બધાને. શ્રેણી જોડાણ આની અંદર શું હશે તો કે આમાં AlCl3 એટલે Al + 3 આયન, આની અંદર Ni + 2 આયન, બંનેનું શ્રેણી જોડાણ કરીશું. સમજો, બંનેનું શ્રેણી જોડાણ છે. હવે બંનેનું શ્રેણી જોડાણ આપણે કરી રહ્યા છીએ. સમજો, NiCl2 ને AlCl3 માંથી એલ્યુમિનિયમ છે ને મને 18 ગ્રામ મળે છે. આ 18 ગ્રામ મળે તો નિકલ કેટલો મળશે? હવે જુઓ મિત્રો, આ જ્યારે બંનેનું શ્રેણી જોડાણ આપણે કરતા હોઈશું ત્રણ ઇલેક્ટ્રોન સ્વીકારશે, કારણ કે વીજભાર જેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે એમાંથી એલ્યુમિનિયમ બનાવશે. હવે Al + 3 + 3 ઇલેક્ટ્રોન ગિવ્સ Al, તો આ કેટલા ફેરેડે વિદ્યુત જથ્થો પસાર કરે? જેટલા મોલ ઇલેક્ટ્રોન, 3 મોલ ઇલેક્ટ્રોન છે તો 3 ફેરેડે વિદ્યુત જથ્થો પસાર કર્યો છે. તો સામે મને કેટલું મળ્યું એલ્યુમિનિયમ? 1 મોલ એલ્યુમિનિયમ મળ્યું, એટલે કે 27 ગ્રામ મને એલ્યુમિનિયમ મળી ગયો. ધ્યાન રાખજો, હવે ત્રિરાશિ તૈયાર થઈ ગઈ કે જો મારે 27 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવો છે તો મારે 3 ફેરેડે વિદ્યુત જથ્થો જરૂરી. તો મારે કેટલા ગ્રામ મેળવવો છે એલ્યુમિનિયમ? 18 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવો છે. તો કેટલા ફેરેડે વિદ્યુત જથ્થો આમાંથી પસાર કરીશ? તો 18 મલ્ટીપ્લાય બાય 3 ડિવાઇડેડ બાય 27. બે ફેરેડે વિદ્યુત જથ્થો પસાર કર્યો છે. હવે એ જ બે ફેરેડે આની અંદરથી પસાર થાય તો Ni + 2 માંથી બે ફેરેડે પસાર થાય તો Ni + 2 નું ઇક્વેશન પહેલા લખી નાખીએ. એની જેટલી સંયોજકતા છે એટલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે. જેટલા અહીંયા આગળ સંયોજકતા છે ને એટલે વીજભાર છે એટલા ઇલેક્ટ્રોન સ્વીકારશે. બે છે તો બે સ્વીકારશે. તો અહીંયા આગળ આ બે મોલ ઇલેક્ટ્રોન થયા એટલે કે બે ફેરેડે થયા, સામે મને 1 મોલ નિકલ એટલે કે એપ્રોક્સ 57 ગ્રામ જેટલો નિકલ મળશે. એના પરમાણુ ભાર જેટલો, પરમાણુ ભાર જેટલો મળે મને અને જે બી પરમાણુ ભાર છે. આપણને પરમાણુ ભાર ક્વેશ્ચનમાં આપેલો છે 58.5 આપેલો છે રકમમાં. તો હવે સીધી વસ્તુ થઈ ગઈ ને, બે ફેરેડે મારે અહીંયા આગળથી મળેલો છે, બે ફેરેડે પસાર થાય છે તો ઓપ્શન સીધો જ મળી જાય છે 58.5 ગ્રામ. તો અહીંયા આગળ આપણે કહી દઈશું કે જો મને 18 ગ્રામ એલ્યુમિનિયમ મળે ને 18 ગ્રામ, તો સામેની તરફ મને 58.5 ગ્રામ નિકલ મળી જશે. ઓકે, તો આપણો ક્વેશ્ચન નંબર 9 કમ્પ્લીટ થાય. તો ધ્યાન રાખીને ચેક કરી લેજો. એવું કીધેલું છે, ફરીથી ઝડપથી ક્વેશ્ચન કહી દઉં કે NiCl2 અને AlCl3 બંનેને શ્રેણી જોડાણ છે, એની અંદરથી 18 ગ્રામ અને એલ્યુમિનિયમ મળે છે તો નિકલ કેટલા ગ્રામ મળશે? તો આપણે એના માટે ત્રિરાશિ મૂકી દીધી અને Al + 3 છે, 3 મોલ ઇલેક્ટ્રોન, 3 ફેરેડે, 27 ગ્રામ અને એલ્યુમિનિયમ મળ્યો, ત્રિરાશિ બનાવી દીધી. ટોટલ 2 ફેરેડે વિદ્યુત જથ્થો શ્રેણી જોડાણમાંથી પસાર થાય છે, પોઝિટિવ ધ્રુવ નેગેટિવ ધ્રુવ. તો એ પ્રમાણે 2 ફેરેડે વિદ્યુત જથ્થો અહીં પસાર કરો તો મને 58.5 ગ્રામ નિકલ મળે અને મારો ઓપ્શન 58.5 ગ્રામ જે છે એ મારો જવાબ બનશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 10 માં જઈએ.